નવસારીના બિલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડેલી 5 વર્ષની બાળકીનો મૃતદેહ આખરે 20 કલાકથી વધુ સમય બાદ મળ્યો. બિલીમોરા શહેરમાં 5 વર્ષીય માસૂમ બાળકી ગટરમાં ગરકાવ થઈ ગઈ હતી. વખારિયા બંદર રોડ પર આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટની પાછળ આ ઘટના બની હતી. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 5-6 કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરીથી વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો, જેમાં બિલીમોરા નગરપાલિકાની ગટર ખુલ્લી હતી અને બાળકી તેમાં પડી હતી. બપોરના સમયે રમવા ગયેલી બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ કરી હતી. નજીકમાં લગાવેલ સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું જણાયું હતું. નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી અને આખરે 22 કલાકની ભારે જહેમત બાદ બાળકીનો મૃતદેહ અંબિકા નદીના પટમાંથી મળ્યો. બિલીમોરાના વખારિયા રોડ પર રહેતા શેખ પરિવારની 5 વર્ષીય બાળકી શાહીન બપોરે 2:30 વાગ્યાના અરસામાં લાપતા બનતા તેના માતા પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ શાહીનનો પત્તો ન લાગતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં સીસીટીવીમાં શાહીન રમતા રમતા પોતાની ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી. ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ શાહીન ગરકાવ થતા જોવા મળી.